लाठी बाबरा विस्तार धारासभ्य वीरजीभाई ठुम्मरे गुजरात में लांबी बीमारी सारवार माटेनो तबीबी खर्च माफ करने बाबते खानगी विधेयक विधानसभा गृह में रजू कर्यु हतु। लाठी बाबरा विस्तार धारासभ्य वीरजीभाई ठुम्मरे गुजरात में लांबी बीमारी सारवार माटेनो तबीबी खर्च माफ करने बाबते खानगी विधेयक विधानसभा गृह में रजू कर्यु हतु। वीरजीभाई ठुम्मरे जणाव्युं हतु के माणसनुं हॉस्पिटल में मरण थाय त्यारे मसमोटी फी लेता डॉक्टरोए मानवताना धोरणे फी माफ करवी जोईए। खानगी हॉस्पिटल में मृत्यु पामनार व्यक्तिनी बाकी फी माफ करी डेड बॉडी मानवताना धोरणे आपवा खानगी हॉस्पिटल ने फरज पाड़वा धारासभ्य वीरजीभाई ठुम्मरे मांगणी करी। विधानसभा गृह में अमरेली जिला लाठी बाबरा विस्तार धारासभ्य वीरजीभाई ठुम्मर गुजरात में लांबा बीमारी सारवार माटेनो तबीबी खर्च माफ करने बाबत बिनसरकारी विधेयक रजू थयुं हतुं। वीरजीभाई ठुम्मरे विधेयक रजू करता जणाव्युं हतुं के छेल्ला केटलाक वर्षो थी गंभीर रोगों प्रमाण दिन प्रतिदिन वधतुं जाय छे, तेमां कैंसर जेवी महामारीनी बीमारी देशना अन्य राज्यों करता गुजरात में सौथी वधारे छे। पानमावा जंतुनाशक दवाओ फर्टिलाइजर्स वगैरेना कारणे लोको कैंसरनो वधु प्रमाणमां भोग बने छे। शाकभाजीमां पण सिस्टमेटिक दवाना कारणे कोईपण रीते बच्चू होय तो पण बची न शकाय एवी परिस्थितिनुं निर्माण थयुं छे। बीमारी एक कुदरती आफत छे, मनुष्यनुं आरोग्य खूब ज महत्वनुं छे। वेल्थ इज लॉस्ट, समथिंग इज लॉस्ट, बट हेल्थ इज लॉस्ट, एवरीथिंग इज लॉस्ट। माणस पैसा गुमावे छे त्यारे कंई गुमावता नथी, परंतु आरोग्य गुमावे छे त्यारे करोड़पति माणस पण पोते पोताना हाथे जमी शकतो नथी, पोतानी जाते चालीने गाडीमां बेसी शकतो नथी, जीवन जीवू तेना माटे दुष्कर बनी जाय छे। વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે માણસ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે, સરકારી હોસ્પિટલમાં દાખલ થયા પછી એને બધી સારવાર ન મળે એટલે ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડતી હોય છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેના બિલ લાખો રૂપિયામાં આવતા હોય છે, જેનું તાજું ઉદાહરણ ગૃહના સભ્ય સ્વ ડૉક્ટર અનિલભાઈ જોશિયારા છે। તેમની સારવાર માટે સરકારે બધી જ મદદ કરી તે બદલ સરકારને અભિનંદન આપું છું, પરંતુ મોંઘી અને ઉત્તમ સારવાર છતાં તેમને બચાવી શકાયા નહીં, જે દુઃખદ છે। આવી પરિસ્થિતિમાં ગરીબ માણસની શું પરિસ્થિતિ થાય? રજૂ કરેલ વિધેયકની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે એમ્પેનલ્ડ નામયાદીવાળી સરકારની યોજનામાં જોડાયેલ ખાનગી હોસ્પિટલને ખર્ચ ભરપાઈ કરવા માટે અને લેણી રકમની ચૂકવણી માટે સરકારે આરોગ્ય કમિશનર, નાણાં વિભાગના અગ્રસચિવ અને નાયબ સચિવ શ્રી ઉતરતા દરજ્જાના નહીં તેવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એક અધિકારીના બનેલા સત્તામંડળની રચના કરવા માંગણી કરેલ છે। વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે ગરીબ વ્યક્તિને હૃદયરોગ નો હુમલો આવે, ખાનગી હોસ્પિટલ દ્વારા માંગવામાં આવેલ રકમ તેના પરિવારજનો ભરી દે, સારવાર દરમિયાન આવા વ્યક્તિનું મૃત્યુ થાય પછી ખાનગી હોસ્પિટલ દ્વારા વધારે નાણાંની માંગણી કરવામાં આવે, પરિવારજનો પેટે પાટા બાંધીને ખર્ચ કરે, ઉછીના પૈસા લઈ સારવાર કરાવે, આજે ડોક્ટરો મસમોટી ફી લેતા હોય છે, વિઝિટ પેટે 15-20 હજાર રૂપિયા ફી લેતા હોય છે, જ્યારે માણસનું હોસ્પિટલમાં મરણ થાય ત્યારે મસમોટી ફી લેતા ડોક્ટરોએ માનવતાના ધોરણે પોતાની ફી માફ કરવી જોઈએ, અને એટલા માટે જ વિધાનસભા ગૃહમાં આ વિધેયક લાવવાની ફરજ પડી છે। વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું, આજે ખાનગી હોસ્પિટલો સરકારની આયુષ્માન કાર્ડમાં અમૃતમ યોજના અને અન્ય યોજનાઓ સાથે જોડાયેલ છે। વિસ્તારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય સંસદ સભ્યને સરકાર સારવાર માટે સરકારની સહાય મળે છે ત્યારે સામાન્ય માણસને કેમ નહીં? કોઈ ગરીબ માણસનું સારવાર દરમિયાન અવસાન ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ, પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થાય ત્યારે શું? એના માટે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર વ્યક્તિની બાકી રહેતી ફી માફ કરીને એની ડેડ બોડી માનવતાના ધોરણે આપવા ખાનગી હોસ્પિટલોને સરકારે ફરજ પાડવી જોઈએ। ગૃહના સૌ સભ્યોને આ વિધેયકને સર્વાનુમતે સ્વીકારી મંજૂર કરવા શ્રી વીરજીભાઈ ઠુમ્મરે અપીલ કરી હતી। અને અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2021 નો વિધેયક ક્રમાંક 8, સન 2021 લાંબી ગુજરાતની લાંબી બીમારીઓની સારવાર માટેના તબીબી ખર્ચ માફ કરવા માટેની બાબતનું વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે। પ્રસ્તાવ એ છે કે સન 2021ના વિધેયક ક્રમાંક 8 સન 2021ના ગુજરાત લાંબી બીમારીઓની સારવાર માટેની તબીબી ખર્ચ માફ કરવા બાબત વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે। સભ્યશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, તબીબી સેવા અંગેનો આ ગૃહમાં બિનસરકારી વિધેયક લાવવાની એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી મને ફરજ પડી છે કે છેલ્લા દિવસોમાં દિન પ્રતિદિન રોગના પ્રમાણ વધતા જાય છે, અને તેમાંય કેન્સરની બીમારી જેવી એક ભયંકર મહામારી દેશના બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં એની અસર વધારે છે।
पान मावा गुटका जंतुनाशक दवा फर्टिलाइजर तेना कारणे लोको सतत पीड़ाता थया छे।